રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। આ અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં 225 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય કિસાન સંઘે કરેલી રજૂઆતોને સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે। હવેથી આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરાશે। આ કમિટીમાં ભારતીય સંઘના બે અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સભ્ય તરીકે રહેશે। આ કમિટી સરકારને રિપોર્ટ આપશે, ત્યારબાદ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે। આ સાથે જ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ સંતોષ વ્યક્ત કરતા ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે। હવે 7.5 હોર્સ પાવરના કનેક્શનના વર્તમાન ફિક્સ મીટર ચાર્જમાં 50% ઘટાડો કરવામાં આવ્યો છે। તેના કારણે 15 લાખ ખેડૂત પરિવારોને સીધો લાભ મળશે। દર 2 મહિને બિલિંગ લેવાનું એક પેરેલલ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કંપનીમાં ચાલતું એ નિર્ણય લીધો છે। સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમમાં લાવવા માટે ખેડૂતોને સ્વૈચ્છિક લોડ વધારવા માટેની પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે। બોરવેલ પર જો 20 મીટર પડી જાય તેની જવાબદારી એ વીજ કંપનીની, કારણ કે કોઈ કારણસર મળી જતું હોય તો વીજ કંપનીની એ જવાબદારી પર એની આખી ટેકનિકલ બાબતો જોઈને પ્રક્રિયામાં સુધારો કરીને ખેડૂતોને ભોગ ન બનવું પડે એ વાત પણ રાજ્ય સરકારે સ્વીકારી છે। ચાલુ ખેતીવાડી વીજ કનેક્શનમાં જૂની સિક્યોરિટી ડિપોઝિટ જમા હોય છે તો નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના ખેડૂતોને મિનિમમ 300 ચાર્જ લઈને વીજ કનેક્શનમાં નામ બદલી કરી આપવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે લીધો છે। ખેતીવાડીમાં 657 પરિપત્ર મુજબ જે ખેડૂતના લોડ વધારો કરેલ છે, જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું TC ખેતીવાડી ભાવે મંજૂર કરવાનો પણ સ્વીકાર એ રાજ્ય સરકારે કર્યો છે।